નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું ફરીથી એક વખત સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ, અહીં 64 જોગણી માના એક અવતાર એવા ચામુંડામાં બિરાજે છે. 1173 ફૂટ ઊંચાઈ પર બિરાજિત ચામુંડમાં એ હિન્દુઓના કુળદેવી છે. પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ના હોય. આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે. અંદાજિત 1000 જેટલા પગથિયા ચડીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય છે. ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે. ત્યારે આજે આપણે જાણીએ ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથા અને રોચક ઇતિહાસ વિશે. હજારો વર્ષો પહેલાની વાત છે, જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા. આ બંને રાક્ષસોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું. પ્રજા ત્રાહી માં પોકારી ઉઠી હતી. તેમજ રાક્ષસો ઋષિ મુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા હતા. એક દિવસ બધા લોકો અને ઋષિ મુનિઓએ ભેગા થઈને આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું. ઋષિ મુનિઓએ યજ્ઞ કરીને માતાજીનું આહ્વાન કર્યું અને હવન કુંડમાંથી એક ચમત્કારિક આદ્યશક્તિ પ્રગટ થયા. આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે. એવું પણ કહેવાય છે કે ચામુંડા એ તાંત્રિકની દેવી પણ છે. જો કોઈ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતું હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ તત્વો નાશ થાય છે. વળી એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચડાવવાની માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટાવદાર બની જાય છે. ચોટીલામાં યાત્રાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. ચામુંડા માતાજીએ બધાની મનોકામના પૂર્ણ કરે છે. ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે. અહીં આવનાર ભક્તોને માતાજી હાજરા હજુર હોવાનો અનુભવ થાય છે. માત્ર ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. વહેલી સવારથી સાંજના આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે. પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે. મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી. માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરકતું નથી. એની પાછળ લોકોની એવી એક માન્યતા છે કે આજના દિવસે પણ કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે, માતાજીની રક્ષા કરે છે. સાથે એમ પણ કહેવામાં આવે છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. મહત્વનું એ છે કે ચામુંડાની સિંહ પર સવારી છે. એક હાથમાં ત્રિશુળ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. માં ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે. તો મિત્રો, તમે પણ ચોટીલા જઈ આવ્યા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ના ગયા હો તો પણ કોમેન્ટ કરીને જણાવજો, અને કોમેન્ટમાં જય ચામુંડમાં અચૂકથી લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવનવી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે.